સુધારણા માટે અવકાશ છે સતત સુધારો કરો ચાલો જોઈએ કે તે તમને ક્યાં લઈ જાય છે દરેક વ્યક્તિ પોતાની સરખામણીમાં બીજાને જ્ઞાની કહે છે તમે શાનદાર હોઈ શકો છો પણ તમે તમારી શાનદાર અવસ્થાને વફાદાર નથી હું સો ટકા પ્રામાણિકતા સાથે આત્મજ્ઞાન પ્રાપ્તિને અનુસરી રહ્યો નથી કારણ કે કોઈક સ્તરે મને એવી ખાતરી નથી કે તે આ જીવનકાળમાં થવાનું છે મારી મર્યાદાઓને જોતા મારી આ માનસિક સ્થિતિ પર કેવી રીતે વિજય મેળવવું શું તમે લોકોને આ સંભાવનાની નજીક આવતા જોયા છે અને મારી સંભાવના શું છે પ્રબુદ્ધતાની શોધમાં ન નીકળો તમે પ્રબુદ્ધતાની શોધમાં ન નીકળી શકો જે વસ્તુને તમે જાણતા જ નથી તેની શોધમાં કેવી રીતે નીકળી શકો જો તમે કોઈ વસ્તુની શોધ કરો તો તમે જે જાણો છો તેની જ શોધ કરશો તમે પહેલાથી જ જાણો છો તે વસ્તુને શોધવાનો શું અર્થ છે તમે પહેલાથી જ જાણો છો તેવી કોઈ વસ્તુની પાછળ દોડવાનો શું અર્થ છે તેથી જો તમારે એવી કોઈ વસ્તુમાં પ્રવેશવું હોય જે તમે જાણતા નથી તો એકમાત્ર વસ્તુ છે ફક્ત ચાલતા રહેવાનું એક સ્થિર દિશા રાખો અને ચાલતા રહો કદાચ તે ખોટી દિશા છે કોઈ વાંધો નહીં બસ ચાલતા રહો અંતે પૃથ્વી ગોળ છે અનિવાર્યપણે જો તમે ચાલતા રહેશો અને સીધા ચાલતા રહેશો ગોળ ગોળ નહીં જો તમે ખાલી સીધા ચાલતા રહેશો તો તમે અનિવાર્યપણે ક્યાંક પહોંચશો કોઈ તેને તમારી પાસેથી છીનવી ન શકે જેમ કે જો તમારી પાસે ઘરે કૂતરો હોય તો તમને આ ખબર હશે જો તમે તેને ફક્ત પૂંછડીમાં ગલીપચી કરશો તો તે પોતાની પૂછડીનો પીછો કરશે ઠીક છે ઘણા લોકો તે કરી રહ્યા છે તેઓ પોતાની પૂંછડીનો પીછો કરી રહ્યા છે પ્રબુદ્ધતા પણ તેમની પોતાની પૂંછડી છે કોઈએ તમને કહ્યું નથી કે આવી કોઈ વસ્તુ છે પરંતુ ચોક્કસપણે તમે આને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જોઈ શકો છો એક વ્યક્તિ પોતે જે રીતે છે બસ તેનાથી થોડી વધુ સારી સ્થિતિમાં લાગે છે તેમના પૈસાને કારણે નહીં તેમની સંપત્તિના કારણે નહીં તેમની યોગ્યતાને કારણે પણ નહીં તેઓ જે રીતે ઉઠે બેસે છે તે જોઈને લાગે છે કે તેઓ બીજા કરતા વધુ સારી સ્થિતિમાં છે હા કે ના તેથી સુધારા માટે જગ્યા અને અવકાશ બંને છે સતત સુધારો કરો ચાલો જોઈએ તે તમને ક્યાં લઈ જાય છે પરંતુ જો તમારી પાસે પ્રબુદ્ધતા શું છે તેના ફેન્સી વિચારો હોય તો તમે તે મૂર્ખતાપૂર્ણ વિચારનો પીછો કરશો અને તે વિચાર ક્યારેય પ્રબુદ્ધતા નથી હોતો કારણ કે તે તમારો વિચાર છે તમે એવી કોઈ વસ્તુ વિશે વિચારી શકતા નથી જેની તમને કોઈ પહોંચ નથી ખરું ને તમારા બધા વિચારો તે વસ્તુઓ સાથે સંબંધિત છે જે તમે પહેલેથી જ જાણો છો કદાચ તેની જ અલગ અલગ ગોઠવણો હોઈ શકે છે તે ભગવાન જેવું છે કેમ કે તમે માનવ છો ભગવાન એક મોટો માનવ છે ખરું ને આપણે થોડા વધુ ઉદાર છીએ તેથી આપણે પ્રાણીઓ પક્ષીઓ સાપ બધું જ હાથી ગાય દરેક વસ્તુને ભગવાન બનાવ્યા કારણ કે આપણે સમજીએ છીએ કે આખરે તેઓના પોતાના ભગવાન હોઈ શકે છે પરંતુ જો તમે ખૂબ જ કટ્ટર અને રૂઢિચુસ્ત હો તો તમે વિચારો છો ના ભગવાન એક મનુષ્ય છે અને તે પણ એક પુરુષ છે અને તે પણ સોનેરી વાળ ધરાવે છે તે એક ખૂબ જ રૂઢિચુસ્ત કટ્ટર વિચાર છે વિશ્વના અન્ય ભાગોમાં રહેતા લોકો ક્યારેય સોનેરી વાળાવાળા ભગવાનની કલ્પના નથી કરી શકતા તેઓ કરી જ ના શકે તમે કરી શકો છો મને ખાતરી છે કે આફ્રિકન ભગવાનના વાળ વાંકડિયા છે ભારતીય ભગવાનના વાળ ઘાટા કાળા છે કંઈક આવું તેથી તે આપણો વિચાર છે આપણા વિચારો આપણે ગમે તે કરીએ પણ આપણે જે જાણીએ છીએ તેમાંથી જ આવે છે તે બીજું કંઈ ન હોઈ શકે તેથી પ્રબુદ્ધતાનો વિચાર ન કરો તમે માત્ર ગોળ ગોળ ફરીને તમારી જાતને મૂર્ખ બનાવશો જો તમે એકદમ એકદમ એટલે એકદમ શાનદાર રીતે બિનશરતી રીતે શાનદાર મનુષ્ય બનો છો તો તમે ચિંતા કરશો નહીં કે તમે પ્રબુદ્ધ છો કે નહીં અન્ય લોકો કરશે જો તેઓ ઈચ્છે તો તેઓ કહેશે ઓહ તે મારી સરખામણીમાં પ્રબુદ્ધ છે દરેક વ્યક્તિ પોતાની સરખામણીમાં બીજાને જ્ઞાની કહે છે મને જુઓ હું કેવો છું તેને જુઓ તે કેવો છે તે પ્રબુદ્ધ હોવો જોઈએ પરંતુ તેમાં કોઈ એક માપદંડ નથી જે કહે આ છે પ્રબુદ્ધતા દરેક વ્યક્તિ શાનદાર હોય છે જ્યારે તેમની આસપાસની વસ્તુઓ તેમના માટે યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે જે રીતે તેઓ ઈચ્છે તેમ જે રીતે તમે ઈચ્છો છો તેમ હમ જ્યારે દરેક વ્યક્તિ તમારી ઈચ્છા પ્રમાણે વર્તે છે ત્યારે તમે પણ શાનદાર હોવ છો જ્યારે લોકો તમે ઈચ્છો તે રીતે વર્તે નહીં જ્યારે જીવન તમે ઈચ્છો તે રીતે કામ કરતું નથી ત્યારે શાનદાર હોવા માટે કંઈક બીજું જોઈએ છે તેથી જ્યારે તમારા જીવનમાં બધું જ ખરાબ થઈ રહ્યું હોય તમારા પરિવાર સાથે વ્યવસાય સાથે તમારા જીવન સાથે તમારી આસપાસની દરેક વસ્તુ સાથે જો તમે હજી પણ શાનદાર છો તો હમણાં માટે ચાલો કહીએ કે તમે પ્રબુદ્ધ છો ઠીક છે જો તમારે કોઈ માપદંડ નક્કી કરવો જ હોય પણ કંઈક શાનદાર એવું બન્યું કંઈક એટલું શાનદાર થયું કે કંઈ પણ તે શાનદાર અવસ્થાને અસર કરી શકે નહીં અન્ય લોકો કહે છે કે તે પ્રબુદ્ધતા છે તમે નહીં કહો હું પ્રબુદ્ધતા શોધી રહ્યો છું એનો અર્થ કે એક દિવસ તમે પોતાને જાહેર કરશો પ્રબુદ્ધ છું ખબર પડશે તમે છટકેલ છો જો અન્ય લોકો કહે ઓહો તે પ્રબુદ્ધ છે સારું છે તમે જાહેર કરો કે હું પ્રબુદ્ધ છું આ એક છટકેલ કેસ હશે ખરું તમે શાનદાર હોઈ શકો છો પરંતુ તમે તમારી શાનદાર અવસ્થાને વફાદાર નથી તમે આનંદિત હોવ છો તમે ક્યારેક પરમાનંદમાં હો છો તમે પ્રેમાળ પણ છો પરંતુ આ ગુણો પ્રત્યે વફાદાર નથી એક સુંદર ફૂલ સુગંધ ફેંકતું હોય છે ફૂલ ખૂબ વફાદાર હોય છે જો તમે તેને તોડો તો પણ તે સુગંધિત છે ગાય ખાય છે તો પણ તે સુગંધિત છે મધમાખી ચેડા કરે તો પણ તે સુગંધિત છે તે ક્યારેય ગુસ્સે થતું નથી અને ક્યારેય દુર્ગંધમાં ફેરવાતું નથી પણ તમે તેવા નથી તમે અત્યારે શાનદાર છો જો કોઈ તમને સળી કરશે તો તમે દુર્ગંધ ભરેલા બની જશો તમે તમારી શાનદાર અવસ્થાને વફાદાર નથી આવું થયું શંકરન પિલ્લા એક પાળતું પ્રાણીની દુકાન ચલાવતો હતો અને ત્યાં એક સરસ કૂતરો હતો એક ગોલ્ડન રિટ્રીવર એક મસ્ત કૂતરો આ કુતરાને કોઈ ખરીદવા આવ્યો તેમણે પૂછ્યું કેટલા પૈસા છે તેણે કહ્યું બે હજાર ડોલર પેલાએ કહ્યું શું બે હજાર ડોલર એક કૂતરા માટે શું આ વધુ પડતા નથી શંકરન અને પિલાઈએ કહ્યું જરા તેને જુઓ શું તે એકદમ મસ્ત નથી તેની અને હા આ તો છે મસ્ત તેણે તેના પૈસા ચૂકવ્યા તે લઈને જઈ રહ્યો હતો પણ તેને પૂછ્યું શું તે વફાદાર છે ચોક્કસ તે વફાદાર છે મેં તેને સાત વખત વેચ્યો છે અને તે કલાકોમાં પાછો આવી જાય છે તો શું તમે તમારી શાનદાર અવસ્થાને વફાદાર છો તમારે ફક્ત આટલું જ કરવાનું છે પ્રબુદ્ધતાની શોધમાં નીકળવાને બદલે ફક્ત આ કરો કોઈ પણ એક વસ્તુ પસંદ કરો તે હું તમારા પર છોડીશ આનંદ કે પરમાનંદ કે પ્રેમ કે ક્રોધ કે નફરત તમે જે ઈચ્છો તે પસંદ કરો ફક્ત એક વસ્તુ પ્રત્યે વફાદાર રહો તમારા જીવનની દરેક ક્ષણ કેમ લાગે છે યુ વિલ બિકમ એનલાઇટ તમે પ્રબુદ્ધ બનશો અત્યારે સમસ્યા વફાદારીની છે તમે તમારી પૂછડીનો પીછો કરો ચોક્કસ તમને દોડવાનું ચાલુ રાખો છો પરંતુ તમને લાગે છે કે તમે ક્યાંક જઈ રહ્યા છો તમે ક્યાંય નથી જઈ રહ્યા ખાસ કરીને જો તમે પ્રબુદ્ધતાનો પીછો કરી રહ્યા છો તો તમે ચોક્કસપણે ક્યાંય જઈ રહ્યા નથી તમે પસંદ કરેલી એક ગુણવત્તાને વફાદાર રહો હું તમને નહીં કહું કે પ્રેમાળ રહો કે ખુશ રહો કે આનંદિત રહો ના જો તમને ગુસ્સો ગમે જો તમને નફરત ગમે જો તમને ઈર્ષા ગમે પરંતુ દરેક ક્ષણે તમારે એવું જ હોવું જોઈએ બસ એટલું જ તમારું કામ થઈ ગયું ખરેખર બસ તેટલું જ જોઈએ ભલે ગમે તે થઈ રહ્યું હોય ગમે તે થઈ રહ્યું હોય તમે માત્ર એક ગુણને વફાદાર રહો નિશ્ચલ તત્વમ જીવન મુક્તિ જો તમે અટલ છો તો બસ તે બધું જ છે અત્યારે સમસ્યા એ છે કે તે આમ તેમ ફરતી રહે છે દરેક ક્ષણે તમારી વફાદારી બદલાતી રહે છે નહીં જ્યારે તમે અહીં બેસો છો હા સદગુરુ ફક્ત એક જ વસ્તુ ભલે કોઈ પણ વસ્તુ પસંદ કરો ફક્ત તમારા જીવનની દરેક ક્ષણે તે એક વસ્તુને વફાદાર રહો આમાં કોઈ બુદ્ધિની જરૂર નથી